સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત વિન્સેન્ટ ઉપપુરોહિત અને શહીદોનું પર્વ ઉજવે છે. સંત માર્ગકૃત શુભ સંદેશના ત્રીજા અધ્યાયના વચનો 22-30માં પ્રભુ ઈસુ આપણને જણાવે છે, જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય. સાંભળીએ. યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેવા લાગ્યા, એને તો શેતાન વળગ્યો છે અને એ તો અબદૂતોના સરદાર શૈતાનની મદદથી અબદૂતો કાઢે છે. એટલે ઈસુએ તેમને પોતાની પાસે બોલાવીને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું, શૈતાન શૈતાનને કેવી રીતે કાઢી શકે? કોઈ રાજ્યમાં જો ફૂટ પડે તો તે ટકી શકતું નથી, જો કોઈ ઘરમાં ફૂટ પડે તો તે ઘર ટકી શકતું નથી, અને જો શૈતાને પોતા સામે માથું ઉચક્યું હોય અને તેના પોતામાં જ ફૂટ પડી હોય તો તે ટકી શકવાનો નથી, તેનો અંત આવ્યો જાણવો. કોઈ માણસ બળવાન માણસના ઘરમાં બેસીને તેની મતા એમને એમ નહીં લૂંટી શકે. પહેલાં તે બળવાન માણસને બાંધે, ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકે. હું તમને ખાતરીથી કહું છું કે માણસોના બધા પાપો અને તેઓ જે કાંઈ નિંદા વચનો ઉચ્ચારશે તે બધા માફ થશે, પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય, પણ તે ચિરંતન પાપનો ભાગી બનશે. એ લોકો કહેતા હતા કે એને અશુદ્ધ આત્મા વળગ્યો છે. એટલે ઈસુએ આમ કહ્યું, ઈસુ વિરુદ્ધ ફેલાવવામાં આવેલી અફવાઓમાં યરૂશાલેમના શાસ્ત્રીઓનો હાથ છે. શાસ્ત્રી વર્ગ બાઇબલની હસ્તલિખિત નકલો તૈયાર કરવાનું કાર્ય કરતો. નકલ કરતાં કરતાં તેમને આખું બાઇબલ મોઢે થઈ ગયું હતું. જેને બાઇબલ મોઢે હોય તે બાઇબલનું અર્થઘટન કરી શકે, એટલે આ વર્ગનું લોકોમાં સારું એવું માન હતું. શાસ્ત્રીઓના ઉપદેશો લોકો સાંભળતા, પણ ઈસુના આવવાથી શાસ્ત્રીઓના શ્રોતાગણમાં ઘટાડો થઈ ગયો. ક્યારેક તો શાસ્ત્રીઓને સાંભળી રહેલા શ્રોતાઓને જાણ થાય કે આસપાસમાં ક્યાંક ઈસુ છે, તો તેઓ ઉઠી ઉઠીને ઈસુ પાસે ચાલ્યા જતા. પછી શાસ્ત્રીઓને ઈસુની અદેખાઈ આવે જ ને. અદેખાઈ તેમને ભયાનક અફવા ફેલાવવા મજબૂર કરે છે. ઈસુ આ અફવા ફેલાવનારાઓને પ્રતિસાદ આપે છે. ઈસુ પાસેથી એક પાઠ શીખી શકાય, આપણા વિરુદ્ધ અફવા ફેલાવવામાં આવે તો અફવા ફેલાવનાર સાથે મોઢા મોઢની વાત કરી શકાય, તેઓને પ્રતિસાદ આપી શકાય. આપણા મનમાં એ હકીકત પણ રાખવી કે અફવાનું જોર કેટલું. સૂરજ સામે ધૂળ ઉડાડવાથી સૂરજ ઢંકાઈ જતો નથી, હાથી પાછળ કૂતરા ભસે તો હાથી ચાલવાનું બંધ કરતો નથી. ઈસુ સમજમાં આવે એવી દલીલો રજૂ કરે છે. શૈતાનને કાઢવા શૈતાનની મદદ મળે તો શૈતાનમાં ફૂટ પડી કહેવાય, શૈતાનનું રાજ્ય ના અટકે. પણ શૈતાનનું રાજ્ય અડીખમ ઊભું છે, જેનો દાખલો છે શાસ્ત્રીઓ અફવા ફેલાવી શૈતાનનું કામ કરે છે. ઈસુ શૈતાનને બળવાન માણસ કહે છે. એ બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેને બાંધીને તેને લૂંટી લેનાર બીજો માણસ તે ઈસુ છે. જો શૈતાન બળવાન છે તો ઈસુ મહાબળવાન છે. આપણે એવું કહેતા નથી કે ઈસુને અશુદ્ધ આત્મા વળગ્યો છે, એટલે આપણે પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ કરતા નથી. આપણે ચિંતા કરવાની જરૂર નથી.
આગળ હું તો તારો કરું જયકાર. પ્રભુજી તબ કરુણા કેવી શાશ્વત.